બારડોલ નગર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના દિગ્ગજ નેતા અમૃત પટેલને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બારડોલ નગર કોંગ્રેસ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધીના અંગત સલાહકાર અને રાજ્યસભાના સાંસદ અમૃત પટેલને અંજલિ આપવા સૌ ભેગા થયા હતા. નવનિયુક્ત બારડોલી નગર કોંગ્રેસના પ્રમુખ કિરણ લાકડાવાળાની અધ્યક્ષતામાં કાર્યકરોએ અમૃત પટેલની પ્રતિમાને અંજલિ આપી મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પી હતી. અમૃત પટેલનું નિધન થતા બારડોલી નગર કોંગ્રેસ કાર્યકરોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ બારડોલી શહેર કોંગ્રેસ દ્વારા સ્વર્ગસ્થ અમૃતભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, એમાં 2 મિનિટનું પૌન પાડી પુષ્પાંજલિ આપવામાં આવી છે. અમૃતભાઈ સાહેબ 71 વર્ષની ઉંમરે આપણી સૌની વચ્ચેથી વિદાય લીધી છે. અકારણે અને એ જે સહનની થાય એવી પાર્ટીને, કોંગ્રેસ પાર્ટીને, ગુજરાત રાજ્યને અને પૂરા દેશને એમની ખોટ લાગવાની છે. ખાસ કરીને યુવાઓને, યુવા નેતાઓને ખાસ ખોટ લાગવાની છે. જ્યારે પાર્ટીમાં કોઈ પણ સમસ્યા ઊભી થતી હતી, યુવાઓને માર્ગદર્શન સાહેબ દ્વારા મળતું હતું. આજે એ ખોટ અસહ્ય છે. પાર્ટીને અને સમગ્ર દેશને, સમગ્ર પાર્ટીને મોટામાં મોટી ખોટ છે. અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એમને આત્માને શાંતિ આપે. બસ એ જ અસ્તુ.